મોડેલ પેપર બે ભાગ બેમાં આપણે પ્રશ્ન ત્રણની વાત કરીશું. ત્યાર પછી પ્રશ્ન ત્રણ અ નીચે જણાવેલ મુદ્દાને આધારે પુસ્તક બનાવો. કોઈ પણ એક આપણે આગળ વાત થઈ હતી એ રીતે તમારે આમાં પુસ્તક બનાવવાનું છે. તો અહીં આપણો મુદ્દો છે ટપકતા નળ રિપેર કરો, પાણીનો વ્યય થતો અટકાવો. તો આમાં પણ તમે આ રીતે ચિત્ર દોરી તેમાં તમે પોસ્ટર બનાવી શકો છો. બીજું છે મારી સારા સ્વચ્છ સારા. હવે આપણે તેમાં સારાનું ચિત્ર દોરી શકીએ. આ રીતે તમારે પોસ્ટર તૈયાર કરવાનું છે. હવે આ બંનેમાંથી તમારે કોઈ પણ એક પોસ્ટર રેડી કરવાનું છે. ત્યાર પછી બ નીચે જણાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપણે જોઈએ પરિસ્થિતિ. તમારે સારા એક ઘરની આસપાસ કોઈ તળાવ કે નદીની મુલાકાત લેવા જાઓ છો. ત્યાં તમે તેનું ખૂબ જ ઝીણવટપૂર્વક અવલોકન કરો છો. ત્યાંની સુંદરતા જોઈને ખૂબ જ ખુશ થાઓ છો. હવે કહો. તો હવે તેના પ્રશ્નો વિશે જોઈએ. પહેલો પ્રશ્ન, તમે પાણીમાં કે તેની આસપાસ દિન જોઈ શકો છો? તો આ પ્રશ્નમાં તમારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશ્નના જવાબ લખવાના છે કે પાણીમાં કે પાણીની આજુબાજુ તમને ક્યાંક લીલ જોવા મળી, જો મળી હોય તો હા લખવાનું છે. હવે આપણે આગળના પ્રશ્નમાં જોયું કે તેની આસપાસ લીલ જોઈ શકો છો. જો તમે તે લીલ જોઈ છે તો તેના પરથી તમારે બીજા પ્રશ્નનો જવાબ લખવાનો છે. બધાએ જોઈ જ હશે. તો જુઓ કે શું વિચારો છો, તે લીલ કોઈ ઉગાડી છે કે એની જાતે ઊભી નીકળી છે? તો આનો જવાબ તમારે લખવાનો છે કે લીલ કોઈ ઉગાડવા જાય અથવા તો પાણીમાં છોડ પણ ઉગે છે, તો એ છોડ કોઈ રોપવા જાય છે કે તેની જાતે જ પાણીમાં તે ઊગી નીકળે છે? તો આનો વિચાર તમારે કરવાનો છે અને જવાબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો, યાદી બનાવો. હવે દરિયાનું પાણી હોય, નદીનું પાણી, તળાવ, ઝરણા, તો આ બધા પાણીમાં શું બીજું દેખાય છે? જેમ કે આપણે દરિયાના પાણીની વાત કરીએ તો તેમાં માછલી જોવા મળે, પછી મોતી જોવા મળે છે. નદીની વાત કરીએ તો નદીમાં ઘણા બધા છોડ ઉગી નીકળ્યા હોય છે, લીલ જોવા મળે છે. તો આ રીતે તમારે પાણીમાં જે કોઈ વસ્તુ જોવા મળતી હોય તો એની યાદી તમારે બનાવવાની છે. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન છે કલ્પનાની દુનિયામાં જઈ તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. તો આપણે જોઈએ કે આપણી આ કલ્પનાની દુનિયા કેવી છે. તમે એ દિવસોમાં છો જ્યારે તમે કોઈ રાજાના પ્રદેશમાં રહેતા હતા, જ્યારે તમે કોઈ એક નગરમાં રહેતા હતા. તે નગર ખૂબ જ વ્યસ્ત નગર હતું. તે નગરમાં ઘણા લોકો રહેતા હતા. બધા સાથે મળીને તહેવારોની ઉજવણી કરતા હતા. હવે કહો તો આ પરિસ્થિતિનો અનુભવ આપણે વિડીયોમાં કર્યો હતો કે કઈ રીતે રાજા પોતાના મહેલમાં રહે છે, તે શું પહેરે છે, શું ખાય છે, તેની સભામાં તે કેવા નિર્ણયો લે છે. તો ચાલો આપણે તેના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે રાજાનો પહેરવેશ કેવો છે, તેમનો ખોરાક કેવો છે. તો તમારે વિચારવાનું છે કે તમે જે કલ્પના કરી છે તેમાં રાજા કેવા દેખાય છે, તેણે કેવો પોશાક પહેર્યો છે, તેના માથા પર મુગટ કેવું છે, તેણે તલવાર લગાવી છે કે નથી લગાવી. તો આનો વિચાર તમારે કરવાનો છે અને તેના પહેરવેશમાં તમારે લખવાનું છે. ખોરાકની વાત કરીએ તો તેનો ખોરાક કેવો હતો, તે શું ખાતા હતા, કઈ કઈ વાનગીઓ તેમને ભાવતી હતી, એ વિશે તમે લખી શકો છો. બીજો પ્રશ્ન છે કે રાજા ગુનેગારને કેવી કેવી સજાઓ આપતા હતા. હવે પહેલાના જમાનાની વાત કરીએ તો ત્યારે કોઈ પોલીસ હતા નહીં, ત્યારે રાજા જે કહે એ સજા આપવામાં આવતી હતી. કોને? ગુનેગારને. કે કોઈ કે ગુનો કર્યો હોય તો તેને રાજમહેલમાં લાવવામાં આવે અને રાજા જે કહે એ પ્રમાણેની તેને સજા.
સજા આપવામાં આવતી હતી. તો એવી કઈ કઈ સજાઓ હશે? આપણે અત્યારે તો ટીવીમાં જોઈએ છીએ કે રાજા કેવી કેવી સજાઓ આપે. તો આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે રાજા પોતાના પ્રદેશમાંથી બહાર કાઢી મૂકે છે, કોઈકવાર તેને ફાંસીએ લટકાવી દેવામાં આવે છે, કોઈ વાર તેના હાથ કાપી નાખવામાં આવે છે, અથવા તો તેને કેદમાં પૂરી દેવામાં આવે છે. તો આ રીતની પહેલાના જમાનામાં સજા આપવામાં આવતી હતી. ત્રીજો પ્રશ્ન, પહેલાના જમાનામાં કયા કયા તહેવારની ઉજવણી થતી હશે? હવે અત્યારે તો આપણને ખબર છે કે આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ, પણ શું પહેલાના જમાનામાં પણ આ પ્રકારના તહેવારો ઉજવાતા હતા? તો આનો વિચાર તમે કરજો કે પહેલાના જમાનામાં આ તહેવાર સિવાય બીજા કયા તહેવારો ઉજવાતા હતા. તો આ જવાબ તમારે લખવાનો છે. આપણો ચોથો પ્રશ્ન છે કે રાજાના મહેલમાં કેવા પ્રકારના વ્યક્તિઓ કામ કરતા હતા? હવે રાજાના મહેલમાં કેવા પ્રકારના વ્યક્તિઓ કામ કરતા હશે? અત્યારે આપણે જોઈએ તો ઘણા લોકો બધા પોતપોતાની રીતે કામ કરે છે, પણ જ્યારે મહેલમાં રાજા હતા કે રાજમહેલ હતો ત્યારે બધા લોકો એ રાજમહેલમાં કામ કરતા હતા. કોઈક સૈનિક હશે, કોઈક બાંધકામનું કાર્ય કરતું હશે, કોઈક સિપાહી બનીને કામ કરતું હશે, અથવા કોઈ મંત્રી બનીને કામ કરતું હશે. આપણે અકબર અને બિરબલની વાત કરીએ તો એમાં પણ આપણે જોયું હતું કે ઘણા એવા લોકો હોય છે કે જે રાજમહેલમાં હાસ્ય ઊભું કરવા માટે પણ કામ કરતા હોય છે. તો આ રીતે તમારે પણ વિચારવાનું છે કે રાજાના મહેલમાં કેવા પ્રકારના વ્યક્તિઓ કામ કરતા હશે, અને તેનો જવાબ તમારે લખવાનો છે. તો અહીં આપણું મોડેલ પેપર 2 પણ પૂર્ણ થયું. હવે તમને પેપર વિશે ખ્યાલ આવી ગયો હશે. મને આશા છે કે તમને એક્ઝામમાં કોઈ તકલીફ પડશે નહીં જો તમે આ રીતે સમજીને જવાબ લખશો. અને હા, હું વારંવાર કહું છું કે તમારે પર્યાવરણમાં તમારો અનુભવ લખવાનો છે, તમારા મનમાં ઉદ્ભવેલ પ્રશ્નો કે તેના જવાબ તમારે લખવાના છે. તો આ વસ્તુનો તમારે ખ્યાલ રાખવાનો છે. જેટલા વધારે વૈચારિક પ્રશ્નો અથવા જવાબ હશે એટલું સારું રહેશે. તો આ રીતે તમારે પરીક્ષાનું પેપર પણ લખવાનું છે. બાય.